અને હવે સમય છે એક અગત્યના સમાચારનો મિત્રો આપણે સૌ ગુજરાતીઓ હાલ બહુ ભયના વાતાવરણમાં જીવી રહ્યા છીએ આરોગ્યને લગતા અનેક પ્રશ્નો આપણે મૂંઝવી રહ્યા છે અને એ માટે જ અમે સેવાના ભાગરૂપે તમારા આરોગ્યને લગતા પ્રશ્નોના આયુર્વેદિક સમાધાન માટે એક હેલ્પલાઇન શરૂ કરી છે જેમાં આપ બપોરે ચારથી પાંચ સ્ક્રીનમાં બતાવેલા નંબર ઉપર અથવા તો ડિસ્ક્રિપ્શનમાં દીધેલા નંબર ઉપર કોલ કરી અને આપના પ્રશ્નનું આયુર્વેદિક સમાધાન મેળવી શકો છો મિત્રો આ હેલ્પલાઇનને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મારી નમ્ર વિનંતી છે કે તમે પણ એનો લાભ લ્યો અને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂર અમને પૂછો નમસ્તે મિત્રો હું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી હેરેથ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ અને આપનો હેલ્થ કોચ મિત્રો ડાયાબિટીસમાં ઇમ્યુનિટી વધારવા માટે અને ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે સૌથી બેસ્ટ આયુર્વેદિક ઔષધ છે રસાયણ ચૂર્ણ મિત્રો આજકાલ સોશિયલ મીડિયામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક પ્રકારના ઉપાયો પ્રચલિત છે પણ એમાંથી ઓથેન્ટિક ઉપાયો બહુ ઓછા છે અને ઘણી વખતે એવું થાય કે એવા ઉપાયો અનુસરણ કરવાથી લાભની જગ્યાએ હાનિ થવાની શક્યતા રહેલી છે મારા એક પેશન્ટમાં કંઈક આવું જ બન્યું જરા સાંભળો મારા એક ડાયાબિટીક પેશન્ટ જ્યારે રૂટિન ચેકઅપ માટે આવ્યા ત્યારે એમનું સુગર ખૂબ જ વધારે આવ્યું અને ડિટેલ હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું કે એ વ્યક્તિ છેલ્લા એક મહિનાથી ઇમ્યુનિટી વધારવા માટે એક ચમચી ચવનપ્રાસ અને એક ગ્લાસ દૂધ દિવસમાં બે વખત લેતા હતા સ્વાભાવિક છે એમને કારણ જ એનું સુગર વધ્યું કારણ કે અલગ અલગ કંપનીના ચવનપ્રાસ પર થયેલા રિસર્ચમાં એ વાત પુરવાર થઈ ચૂકી છે કે ચવનપ્રાસમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે તો પછી ડાયાબિટીસ પેશન્ટમાં ચણપ્રાસનો વિકલ્પ શું શું કોઈ એવી દવા છે કે જે સુગરને પણ કંટ્રોલ રાખે અને સાથે ઇમ્યુનિટી પણ વધારે જી હા એવા ઔષધ છે રસાયણ ચૂર્ણ આયુર્વેદના મહર્ષિ વાઘભટ્ટે ચૂર્ણનો ઉલ્લેખ ઉત્તર તંત્રમાં કરેલો છે અને આ અષ્ટાંગ હૃદયમાં બતાવેલું રસાયણ ચૂર્ણ એ મહર્ષિ વાઘભટ્ટની વિશ્વને આપેલી સૌથી શ્રેષ્ઠ ભેટ છે મિત્રો ચૂર્ણમાં આયુર્વેદના ત્રણ મુખ્ય ઔષધો ગળો ગોખરું અને આમળા રહેલા છે અને આ ઔષધનું નિત્ય સેવન કરવાથી સો વર્ષનું નિરોગી આયુષ્ય મળે છે એવું મહર્ષિ વાઘબડ જણાવે છે મિત્રો મારા ડાયાબિટીસના પેશન્ટમાં પણ આ વાત મેં જોઈ છે કે એમને નિત્ય રસાયણ ચૂર્ણ આપવાથી અનેક પ્રકારના લાભ થાય છે એક એક ચમચી રસાયણ ચૂર્ણ એક કપ નવશેકા પાણીમાં ઘોળીને સવાર સાંજ ભૂખ્યા પેટે લેવાથી તેનું સુગર કંટ્રોલ રહે છે ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે ઇમ્યુનિટી વધે છે હૃદય કિડની ફેફસા લિવર અને આંખના જેવા અંગોને ખૂબ જ કાર્યક્ષમતામાં વધારો થાય છે મિત્રો આધુનિક રિસર્ચમાં પણ આ બાબત પુરવાર થઈ ચૂકી છે કે ગળો ગોખરું અને આંબળા એ ડાયાબિટીસ માટે અને ઇમ્યુનિટી માટે સૌથી બેસ્ટ ઔષધો છે તો આ વાતથી રસાયણચૂર્ણની નેક્સ્ટ વિડીયોમાં હું તમારી સાથે રસાયણ ચૂર્ણ અલગ અલગ રીતે લેવાના ઉપાયો બતાવીશ અને મિત્રો જો તમે પણ એવું માનતા હો કે હાલના સમયમાં આયુર્વેદ એ ઇમ્યુનિટી વધારવા માટે સૌથી બેસ્ટ ચિકિત્સા પદ્ધતિ છે તો મારા આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્તે